વડોદરા પાસેના રાયપુરા ગામે આયોજિત લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ બસ્સો જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તંત્ર દોડતો થયો હતો વડોદરા પાસે આવેલા રાયપુરા ગામે આયોજિત લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ આશરે બાળકો અને વૃદ્ધો મળીને અંદાજિત બસ્સો જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર સાથે પેટમાં દુખાવો તથા ઉલટીની ફરિયાદ કરવામાં આવી હતી જેને લઈને મોટી સંખ્યામાં લોકો અસરગ્રસ્ત થતા વડોદરાની કોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવવામાં આવ્યા છે જ્યાં તમામની હાલત સ્થિર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે આ સમગ્ર ઘટનાને પગલે ચૂંટણીમાં વ્યસ્ત તંત્ર વધુ એક વખત દોડતું થયું હતું વડોદરા પાસે આવેલા રાયપુરામાં આયોજિત લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ અનેક લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં પેટમાં દુખાવો અને ઉલ્ટીની ફરિયાદો ઉઠી હતી જેના પગલે મોટાભાગના અસરગ્રસ્તોની પ્રથમ સ્થાનિક પીએચસી સેન્ટર લઈ જવામાં આવ્યા હતા જે બાદ તમામને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા છ વર્ષથી લઈને સાહીઠ વર્ષ સુધીના લોકો અસરગ્રસ્ત થયા છે ફૂડ પોઈઝનિંગની અસર થયાની જાણ થતાં જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અતુલ ગૌર ગોત્રી મેડિકલ કોલેજમાં દોડી આવ્યા હતા સાથે વાત કરતા જિલ્લા કલેકટર અતુલ ગૌરે જણાવ્યું કે લગ્ન પ્રસંગ નિમિત્તે જમણવારનો એક કાર્યક્રમ હતો જે બાદ આ ફરિયાદ ઉઠી હતી આ ઘટનાની જાણ થતાં જ તંત્ર સતર્ક થઈ ગયું છે ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસરની આગેવાની હેઠળ ડોક્ટરોની ટીમ લોકોને તપાસી રહી છે તમામ દર્દીઓ સ્થિર છે ગોત્રે હોસ્પિટલમાં ત્રીસ જેટલા દર્દીઓ રિફર કરાયા છે પહેલા ફૂડ પોઈઝનિંગથી અસરગ્રસ્તોનો આંક સો મનાતો હતો જે બસોએ પહોંચ્યો છે દસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે લોકોને શિફ્ટ કરવામાં આવ્યા હતા જે હાલ કોઈ ગંભીર નથી તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે ગઈકાલે રાત્રે ડભોઈથી જતાથી મેસેજ કે રાયપુરામાં એક લક્ષણ પ્રસંગમાં જમણવાર હતો અને એમાં ફૂડ પોઈઝનિંગ થયું છે અનેક લોકો એનો ભોગ બન્યા છે એટલે તાત્કાલિક રાયપુરા ડભોઈ વિધાનસભામાં આવતો હોય બાલીની બાજુમાં છે ત્યાં મુલાકાત લીધી અને પરિસ્થિતિ ગંભીર લાગતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સંપર્ક કર્યો અને કલેક્ટર સાહેબને પણ સૂચના ગઈ રાત્રે ને કલેક્ટર કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી અને જિલ્લા પંચાયતના આરોગ્યની તમામ ટીમ ત્યાં આવી ગઈ હતી ત્યાં ખાનગી દવાખાનામાં કેટલાક એડમિટ કર્યા હતા કેટલાકને સ્કૂલમાં રાખ્યા હતા કેટલાક પાદરા હતા તાત્કાલિક એકસો આઠની બધી દસ બાર એમ્બ્યુલન્સો બોલાવીને બધાને ગોત્રી હોસ્પિટલ ખાતે શિફ્ટ કર્યા હતા કોઈ મેજર પ્રોબ્લેમ નહોતો પણ આટલા બધા લોકોને તકલીફ થઈ હોય એટલે તાત્કાલિક પ્રિકોશન લેવા જરૂરી હતા અત્યારે પણ સવારે પણ ત્યાં આગળ કામગીરી ચાલુ છે અને રાયપુરા અને એની આજુબાજુના લોકો ત્યાં લગ્નમાં આવ્યા હોય બીજા ગામોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે જે કોઈને આની તકલીફ હશે એને જિલ્લા પંચાયતની ડોક્ટરોની ટીમ ઘરે ઘરે જઈને મુલાકાત લઈને એ બધાને ટ્રીટમેન્ટ કરશે અને ગઈકાલે રાતનો બનાવ ખૂબ જ ગંભીર હતો આ બાબતની તપાસ પણ કલેક્ટરશ્રીએ કીધું છે કે તપાસ કરીશું કેવી રીતે આ થયું છે પણ લગ્ન પ્રસંગ હતો અને એમાં જમવાથી આ પરિસ્થિતિ ઊભી થઈ હતી એવી ખબર પડી છે